નમસ્કાર મિત્રો બિન બિનસચિવાલય ક્લાર્કની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે સિલેબસ મુજબના અતિ મહત્વના પચાસ પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓનો સમાવેશ થયેલો છે નવમી સૂચિમાં એટલે જવાબમાં આવશે એ કઈ સાલમાં ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર કરવામાં આવી છે જવાબ છે બે હજાર નવ માં ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો લોર્ડ દ્વારા એટલે જવાબ આવશે બી ભારતીય બંધારણની સભાની રચના કરવાનો આધાર શું હતો તો ભારતીય બંધારણની રચના કરવાનો આધાર હતો કેબિનેટ મિશન પ્લાન ઓગણીસો છેતાલીસ એટલે જવાબ આવશે સી બાદનો પ્રશ્ન જોઈએ રાજનીતિના નિર્દેશક તત્વો એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે જવાબ છે ડી આયર્લેન્ડ સંસદીય શાસન પ્રણાલી સૌ પ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી જવાબ આવશે બી બ્રિટન બ્રિટન દેશની અંદર સૌ પ્રથમ સંસદીય શાસન પ્રણાલી શરૂઆત થઈ હતી ભારતીય બંધારણના કયા સંશોધન વડે આમુખમાં બે શબ્દો એટલે કે સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ જોડાયા હતા સાચો જવાબ છે સી બેતાલીસ માં

તો રાજ્ય પુનગઠન આયોગની રચના કરવામાં આવેલી હતી ઓગણીસો ત્રેપન માં જવાબ આવશે સી સિક્કિમને કયા વર્ષે રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો ઈસ્વીસન ઓગણીસો પિંચોતેર માં મિત્રો સિક્કિમનું કેપિટલ છે ગંગટોક યાદ રાખજો ગંગટોક ત્યારબાદ મૂળભૂત અધિકારોને અમલમાં લાવવાની રીત કોના દ્વારા બહાર પાડવામાં આવે છે જવાબ છે ઉચ્ચ અદાલત દ્વારા બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ નંબર ચુમ્માલીસ માં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે જવાબ છે સી છઠ્ઠી જાન્યુઆરી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ ક્યાં દેશમાંથી લેવામાં આવ્યા છે જવાબ છે એ રશિયા સૌથી વધુ વિટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા સૌથી વધુ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ હતા જ્ઞાની જેલસિંહ મિત્રો જ્ઞાની જેલસિંહનો જન્મ પાંચ મે ઓગણીસો સોળની ની અંદર પંજાબ રાજ્યની અંદર થયેલો હતો તેમનો રાષ્ટ્રપતિ કાર્યકાળ હતો પચીસ જુલાઈ ઓગણીસો બ્યાસી થી પચીસ જુલાઈ ઓગણીસો સત્યાસી ભારતના આઠમા રાષ્ટ્રપતિ હતા ત્યારબાદનો સોળમો પ્રશ્ન જોઈએ ઇન્દિરા ગાંધીને મૂંગી ઢીંગલી એવું નામ કોણે આપ્યું હતું જવાબ છે બી મનોહર લોહિયા લોકસભામાં સૌ પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યાં વડાપ્રધાન સામે લાવવામાં આવ્યો હતો જવાબ છે સી જવાહરલાલ નહેરુ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું આપે છે ઉપરાષ્ટ્રપતિને જવાબ આવશે સી સંસદના બંને સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જરૂરી છે સંસદના બંને સત્રો વચ્ચેનો વધુમાં વધુ સમયગાળો હોય છે છ મહિના ત્યારબાદ પ્રોટેમ સ્પીકર ને શપથ કોણ લેવડાવે છે પ્રોટેમ સ્પીકર ને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ મિત્રો પ્રોટેમ સ્પીકરની વાત કરીએ તો ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નવી લોકસભાની પ્રથમ બેઠકની તરત પહેલા જે પાછલા લોકસભાના સ્પીકર હોય છે પોતાનો હોદ્દો ખાલી કરે છે તેથી રાષ્ટ્રપતિ નવી લોકસભા માટે લોકસભાના કોઈ સભ્યને કામ ચલાવ ધોરણે સ્પીકર તરીકે નિયુક્ત કરે છે કામ ચલાવ ધોરણે સ્પીકર તરીકે નિયુક્ત કોણ કરે કરે છે છે રાષ્ટ્રપતિ જેમને આપણે કહેશું સ્પીકર તેઓ પ્રથમ બેઠકની અધ્યક્ષતા અને સભ્યોને શપથ ગ્રહણ કરાવે છે તો ખાસ યાદ રાખજો લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે પ્રોટાઇમ સ્પીકર જે કામ ચલાવ ધોરણે એમની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન જોઈએ લોકસભાના અધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે જવાબ છે એ ભારતના કોઈ રાજ્યના રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા કોણ હતા સરોજની નાયડુ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે રાજ્યના બજેટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ નંબર બસો બે માં નીચેનામાંથી કયા રાજ્યો માટે બંધારણના અનુચ્છેદ ત્રણસો એકોતેર અંતર્ગત વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે મહારાષ્ટ્ર અને ગુજરાત માટે ત્યારબાદ સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું સૌપ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો પંચ્યાસી માં ત્યારબાદનો છવ્વીસમો પ્રશ્ન જોઈએ કઈ સરકાર પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી છે જવાબ છે બી નરસિંહરાવની સરકાર ગ્રામ સભા ગામની લોકશાહી આ ઉક્તિ કોની છે જવાબ છે જયપ્રકાશ નારાયણ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરી જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ પંચાયતી રાજ વિષય કઈ સૂચિમાં આવે છે તો પંચાયતી રાજ વિષય આવે છે રાજ્યની સૂચિમાં જવાબમાં આવશે ભારતમાં નાણાકીય કટોકટીની જાહેરાત કેટલી વાર કરવામાં આવી છે મિત્રો ભારતની અંદર નાણાકીય કટોકટી એક પણ વાર જાહેર કરવામાં આવેલી નથી એટલે જવાબ આવશે ડી ક્યારેય નહીં એકત્રીસમો પ્રશ્ન છે કઈ ભાષાનો આઠમી અનુસૂચિમાં સમાવેશ થયો નથી મિત્રો કુલ ભાષાનો સમાવેશ થયો છે એમાં રાજસ્થાની ભાષાનો સમાવેશ થતો નથી કાશ્મીરી ડોંગરી ગુજરાતીનો સમાવેશ થાય છે ત્યારબાદ ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોને ઓળખાવી હતી જવાબ આવશે સી લોર્ડ રિપને પ્રશ્ન કલાક દરમિયાન ધારાગૃહમાં સામાન્ય રીતે કેવા પ્રશ્નો પૂછાય છે ઉપરોક્ત તમામ પ્રકારના એટલે કે પ્રશ્નો તારાંકિક પ્રશ્નો અને નોટિસ પ્રકારના પ્રશ્નો ગુજરાતમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટલે કે એક્ટિવિટી કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો બે હજાર અગિયારમાં માં એક્ટિવિટી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો બે હજાર અગિયારમાં માં ભારતમાં સૌપ્રથમ પોલીસ પંચ ક્યારે નિમાયું હતું ભારતની અંદર સૌપ્રથમ પોલીસ પંચ નિમાયું હતું અઢારસો સાઠમાં આગળનો પ્રશ્ન જોઈએ એ ધારા યોજનાનો લાભ શું છે જમાવસિદ્ધિ ઉપરોક્ત તમામ એટલે કે કાનૂની કેસોમાં મદદરૂપ થાય છે વધુ પારદર્શિતા આવે છે અને મહેસૂલી દસ્તાવેજો માટેનો નવો સ્ત્રોત ઉભો કરે છે ફરિયાદોના નિવારણ માટે કઈ વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવવામાં આવી છે જવાબ છે ડી સ્વાગત સ્વાગત નું ફૂલ ફોર્મ થશે સ્ટેટ વાઇડ ઓન બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ત્યારબાદ ગુજરાત સરકારમાં ઇન્ફોર્મેશન હાઈવે તરીકે કોણ કામ કરે છે જવાબ છે ડી જીસ્વાન જીસ્વાન નું ફૂલ ફોર્મ થશે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક વહીવટી સુધારા માટેનો એડી ગોરવાલા અહેવાલ ક્યારે રજુ થયો હતો એડી ગોરવાલા અહેવાલ રજુ થયો હતો ઓગણીસો એકાવન એટલે જવાબ આવશે બી દરેક વ્યક્તિ અલગ અલગ છે એમ વહીવટનો કયો સિદ્ધાંત કહે છે માનવ સંબંધોનો સિદ્ધાંત ત્યાં બાદનો એકતાલીસમો પ્રશ્ન જોઈએ જાહેર વહીવટમાં સામાજિક પ્રથાના પિતા તરીકે કોણ ઓળખાય છે સામાજિક પ્રથાના પિતા તરીકે ઓળખાય છે સીઆઈ બર્નાર્ડ સત્તાધિકારને હોદ્દા સાથે નહીં પણ કાર્ય સાથે સંબંધ છે એમ કહેનાર કોણ છે જવાબ છે ડી એમ ફોલેટ જાહેર વહીવટનો પ્રશિષ્ટ સિદ્ધાંત ક્યારે વિકસ્યો જાહેર વહીવટનો પ્રશિષ્ટ સિદ્ધાંત વિકસ્યો વીસમી સદીના પૂર્વાર્ધમાં રાજ્યની વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કોણ કરે છે રાજ્યની વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના થાય છે સંસદના કાયદા દ્વારા એટલે આવશે સી વહીવટી ફરિયાદોના નિવારણ માટે રચવામાં આવી છે જવાબ છે સરકારી કર્મચારીઓ માટે ત્યારબાદ વહીવટી ન્યાય પંચોની સ્થાપના માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર ત્રણસો ત્રેવીસ એ સંધિ સેવાઓમાં ભરતી માટેની સામાન્ય લાયકાતમાં સમાવેશ થાય છે સ્થાનિક નિવાસી હોવા જોઈએ ઉંમર અને જાતિનો સમાવેશ થાય છે અને નાગરિકતા હોવી જોઈએ ઉપરોક્ત બધા જુદા જુદા કામો સરકારના જુદા જુદા વિભાગોને સોંપવામાં આવે તો તેને કેવું વિકેન્દ્રીકરણ કહેવાય કાર્યાત્મક વિકેન્દ્રીકરણ બંધારણ હેઠળ પંચાયતોને કેટલા કામો સોંપવામાં બંધારણ હેઠળ પંચાયતોને કુલ ઓગણત્રીસ કામો સોંપવામાં આવ્યા છે ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના પંચના અધ્યક્ષ કોણ હતા ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ હતા જસવંત મહેતા